સુરત મહાનગરપાલિકાની વિવિધ બાર સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેને આજે સવારે પદ ગ્રહણ કરી પોતાનો કાર્યભાર સંભાળ્યો એકવીસ ફેબ્રુઆરીના રોજ સુરત પાલિકાની ચૂંટણી યોજાઈ હતી ત્રેવીસ ફેબ્રુઆરી મતગણતરી બાદ ભાજપે સત્તા સંભાળી હતી ત્યારબાદ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ પ્રથમ સામાન્ય સભા બોલાવી હતી જેમાં મેયર તરીકે હેમાલીબેન બોઘાવાળા ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ શાસક નેતા તરીકે અમિતસિંહ રાજપૂત અને દંડકે પદ ગ્રહણ કર્યું હતું ત્યારબાદ બીજી સામાન્ય સભામાં વિવિધ બાર સમિતિઓના સભ્યોની પસંદગી કરવામાં આવી જેમાં આજે આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે દર્શિનીબેન કોઠિયા સ્લમ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન તરીકે દિનેશ રાજપુરોહિત પાણી સમિતિના ચેરમેન તરીકે રાજેશ માળી જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રેમિલાબેન પટેલ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પૂર્ણિમાબેન દાવલે ટીપી કમિટી ચેરમેન કનુ પટેલ ગાર્ડન સમિતિના ચેરમેન રેશમા લાપસીવાળા સહિત કમિટીઓના ચેરમેને પદગ્રહણ કર્યું જે તમામને ભાજપના અગ્રણી મહાનુભાવો અને કાર્યકર્તાઓએ શુભકામનાઓ પાઠવી હતી મારું નામ બેન પ્રવીણભાઈ કોઠિયા છે આજે સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે મેં આજે મેં આજે પદભાર સંભાળ્યો છે આજે મેં અને મારા વાઇસ ચેરમેન શ્રી વિજયભાઈ ચોમાલજીએ સુરત મહાનગરપાલિકાની જ બે આપણી સફાઈ કામદાર બહેનો છે એમની આજે પૂજા વિદ્ય પૂજા અર્ચના કરીને આજે એમના હાથે અમે લોકોએ અમારો પદ પદ ગ્રહણ કર્યું છે હાલ જે આપણા સુરતમાં કોરોનાના જે કેસો વધી રહ્યા છે તો આપશ્રીના માધ્યમથી હું મારા તમામ સુરતીવાસીઓને હું એટલું કહીશ કે ગુજરાત સરકારની જે ગાઈડલાઇન છે એનું આપણે ચુસ્તપણે પાલન કરીને માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આપણે કોરોનાને દૂર ભગાવીએ